જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગ્રામરના અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈશું આનાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે આવનાર કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હોય તો તમારા માટે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે જોઈએ પ્રથમ છે ક્યુ યુગ યુગ્મ યોગ્ય નથી એટલે કે આમાંથી ખોટું ક્યુ છે તો મળેલા જીવ ઝવેરચંદ મેઘાણીની નથી એ ખોટું છે મળેલા જીવ છે પન્નાલાલ પટેલની કાનજી અને જીવી એના પાત્રો છે મળેલા જીવના તો આપણે સાચા છે તે પણ જોઈ લઈએ મિથ્યાભિમાન દલપતરામનું છે કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયાની છે પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીની છે તો એ જે સાચી છે એ પણ યાદ રાખવી કેમકે એ વારંવાર પૂછાતી હોય છે આગળ જોઈએ છોકરા મેદાનમાં રમતા હતા આ વાક્યની રચના જણાવો ક્યુ વાક્ય છે તો કર્તરી વાક્ય છે ક્યુ વાક્ય છે કર્તરી જાગીને જુઓ તો જગત દિશે નહીં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે પ્રભાતિયાની આ રચના કોણે કરી આ પ્રભાત્યુ છે નરસિંહ મહેતાનું જો આવો પ્રશ્ન પણ પૂછાય છે તો પ્રભાતિયા પણ તમારે ખાસ યાદ રાખવા જાગીને જુએ તો જગત દિશે નહીં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આગળ જોઈએ અણુધડાકાથી પ્રખ્યાત પોખરણ કયા રાજ્યમાં આવેલું છે તો પોખરણ છે તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે સૌપ્રથમ ઇન્દિરા ગાંધીએ અહીં પોખરણમાં અણુધડાકાઓ કરી અને અણુ પરીક્ષણ કરેલું હતું ત્યારબાદ અટલ બિહારી વાજપેયીની જ્યારે સરકાર આવી ત્યારે તેમણે પણ પોખરણની અંદર જ અણુધડાકાઓ કરી અને પરીક્ષણ કરેલું હતું નીચેનામાંથી ખાલી જગ્યા પદ દ્વંદ્વ સમાસ નથી જોઈ નથી પૂછેલું છે તો દ્વંદ્વ સમાસ કયું નથી ગળે પડું છે તે દ્વ સમાસ નથી તો ક્યાં ક્યાં છે આપણે જોઈ લઈએ ઊંચું અને નીચું દ્વંદ્વ સમાસ ખાધું અને પીધું દ્વંદ સમાસ સેવા અને પૂજા તો એ પણ દ્વંદ્વ સમાસ થશે નારીનો સમાનાર્થી શબ્દ જણાવો તો નારીનો સમાનાર્થી શબ્દ થશે વનિતા વનિતા એટલે નારી વસુધા એટલે ધરતી થશે ધરણી એટલે ધરતી થશે અને સરિતા એટલે થશે નદી તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ આગળ જોઈએ નીચેનામાંથી ક્યુ જોડકું ખોટું છે ખોટું પૂછેલું છે પરીક્ષા મનુબેન ગાંધી તે ખોટું છે તો આપણે સાચા જોઈ લઈએ ભીખુ ધૂમકેતુ સાચું છે રાનમાં ધ્રુવ ભટ્ટ એ પણ સાચું છે બાનો વાળો પ્રવીણ દરજી એ પણ સાચું છે પરીક્ષા મનુબેન ગાંધી એ ખોટું છે એટલે જવાબ આવશે સી ઓપ્શન સાચી જોડણી શોધો મશગુલ મશગુલ કઈ રીતે લખાશે મશગુલ છે તે આ રીતે લખાશે ગુ છે તે દીર્ઘાવાળું આવશે અને સ મડિયો સ આવશે નિરાકાર શબ્દની સંધિ છૂટી પાડતા કયો વિકલ્પ સાચો છે નિરાકારની સંધિ કઈ રીતે થશે જવાબ આવશે નિહિવતા આકાર નિરાકાર નિહિવત્તા આકાર ડી ઓપ્શન સાચો પડશે આબરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો આબ્રુનો સમાનાર્થી શબ્દ થશે પ્રતિષ્ઠા નીચેના વાક્યમાંથી ક્યુ પદ નિપાત છે તે જણાવો નિપાત ક્યુ પદ છે તે જણાવવાનું છે પ્રકૃતિ જ મારી મા રહી છે તો અહીં જો છે તે નિપાત છે નિપાત ખૂબ જ સરળ ટોપિક છે આપણે એના ઉપર પણ વિડીયો બનાવેલો છે ને ખૂબ જ સરળ અને સાદી ભાષામાં સમજાવેલો છે એક વખત વિડિયો જોઈ લેશો તો જો આવો પ્રશ્ન પૂછાય તો તમારે રોકડા માર્ક મળી જશે ટે છ થી આઠ ધોરણ બધા વિષયો બે હજાર ચૌદમાં લેવાયેલા પેપર આપણે જોઈએ કેવા પ્રશ્નો પૂછાયા હતા હલકા તો પારેવાની પાંખથી એ મહાદેવથી એ મોટાજી આ પંક્તિમાં કયો અલંકાર છે તો આ પંક્તિમાં છે વ્યતિરેક અલંકાર કયો છે કાકપદ ઘોડી હોય છે આ રીતની તો કાકપદનો ઉપયોગ શા માટે થાય છે લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા માટે હવે અહીં લખાણમાં રહી ગયેલ વિગત આપણે લખતા ભૂલી ગયા હોય ને વખાણમાં સોરી લખાણમાં રહી ગયેલ ઉમેરવા માટે એવું લખેલું હોય તો આ રીતે આપણે કાગપદ ગોળી મૂકી અને ત્યાં લખી શકીએ કે અહીં વિગત લખેલું છે એમ છંદ ઓળખાવો શિક્ષકો કેરા માહે સમાગમે વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા કયો છંદ છે અનુષ્ટુપ છંદ છે ઘૂમટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો ઘૂમટો તાણેલી સ્ત્રી હોય તેને શું કહેવાય સરંગટ કહેવાય શું કહેવાય સરંગટ પેલાએ શાળાને મોટું દાન આપ્યું આ વાક્યમાં પ્રયોજાયેલ સર્વનામનો પ્રકાર જણાવો ક્યુ સર્વનામ છે અહીં દર્શાવેલ પૈકી એક પણ નહીં તો આ ઓપ્શનમાં જે આપેલા છે તેમાંથી એક પણ નથી કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે તો કાફી માટે કોણ ફેમસ છે કવિ ધીરો અથવા તો ધીરા ભગત અથવા ધીરો ચાપખા પૂછે તો ભોજો ભગત વલ્લભભટ્ટ છે તે ગરબા માટે પ્રખ્યાત છે ગરબી પૂછે તો દયારામ પ્રેમાનંદના આખ્યાન છે તે વખણાય છે તો આ બધી તમને ખ્યાલ હોવો જોઈએ કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે કંઠે ભૂજાઓ રોપવી નો અર્થ શું થાય છે ભાવભીનું સ્વાગત કરવું કંઠે ભૂજાઓ રોપવી એટલે શું થાય ભાવભીનું સ્વાગત કરવું નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિદ્વાન એવો થાય છે વિદ્વાન એવો થાય છે પ્રાગ્ય અર્થ પ્રાગ્ય એટલે વિદ્વાન અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા સ્તુતિ અષ્ટકના રચિતા કોણ છે જા એ છે કવિ નાનાલાલ યાદ રાખવું નીચેનામાંથી કર્મધારાય સમાસ કયો થાય છે તો રૂપાંતર છે તે કર્મધારાઇ સમાસ થાય છે જય બીક્કુ એ ક્યાં નાટકના રચિતા છે તો રસિયો વાલમના રચિતા છે જય ભીખુ જે ઓપ્શન આપેલા છે તેમાંથી રસિયો વામ સાચો જવાબ છે શબ્દ ક્રમ મુજબ સૌથી છેલ્લે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી ઝરમર છે તે સૌથી છેલ્લે આવશે જ્ઞ છે તે ગ પછી આવી જાય છે ખાસ યાદ રાખવું ઘણા લોકો છે તે આ ઓપ્શન ટીક કરીને આવશે પણ આ ખોટો પડશે એટલે ઝરમર આવશે નિર્મળ ગુજરાત કોને ન ગમે આ વાક્યમાં નિર્મળ શબ્દને વ્યાકરણની પરિભાષામાં શું કહેશો તેને કહેવાય વિશેષણ શું કહેવાય વિશેષણ ગુજરાતની આગળ શું લાગેલું છે વિશેષણ નાયબ મામલતદાર તથા નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ બે હજાર અગિયારમાં લેવાયેલા પેપરમાં પ્રશ્નો જે પૂછાયા તે જોઈએ આપણે નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડ સાચી નથી જો ખોટું શું છે તે પૂછેલું છે તો જ ખોટું છે રવ દેસાઈ દિવ્ય ચક્ષુ જગદીશ અને કોકિલા તે ખોટું છે સાચા આપણે જોઈ લઈએ કનિયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતનો નાથ તેની કૃતિ છે અને તેમાં કાક અને મંજરીનું પાત્ર આવે છે આ ઘણી વખત પૂછાયેલું છે કાક અને મંજરીનું પાત્ર કઈ કૃતિમાં આવે છે ગુજરાતનો નાથ કાક અને મંજરી પાત્રો છે તે ક્યાં લેખક દ્વારા ઉપજાવવામાં આવેલા છે તો કમા મુનશી અહી બીજું પણ છે તે બે જવાબ સાચા છે તો પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ કાનજી અને જીવી તે ખોટું છે કેમ કે માનવીની ભવાઈમાં કાનજી અને જીવી નથી આવતા મળેલા જીવમાં કાનજી અને જીવી આવે છે તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે અહીં બે જવાબ સાચા રાખેલા હતા જે તે સમયે પેપર પૂછાનું સુરસિંહજી ગોહિલ એટલે કે કલાપી તે સાચું નથી તે ખોટું છે તો સાચા આપણે જોઈ લઈએ કોઈનો લાડક વાયો મેઘાણી છે તેના લેખક જનનીની જોડ શકી નહીં જડેરે લોન બોટાદકર છે ઘણી વખત પૂછાયેલું રાત રહે જ્યાં રહે પાછલી પટઘડી નરસિંહ મહેતા એ પણ સાચું છે આગળ જોઈએ ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે જાણીતા સર્જક કોણ છે વારંવાર પૂછાતો પ્રશ્ન છે અર્વાચીનોમાં આદ્ય છે કવિ નર્મદ કવિ નર્મદનો જન્મ છે તે સુરતમાં થયો હતો અને જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તેને પણ કવિ નર્મદનું નામ આપવામાં આવેલું છે કવિ નર્મદ યુનિવર્સિટી તરીકે તે ઓળખાય છે સામાજિક વિજ્ઞાન શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ છ થી આઠ બે હજાર અગિયારમાં લેવાયેલું પેપર તેમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ જેનું એકેય સંતાન ગુજરી ગયું ન હોય તેવી સ્ત્રી માટે વપરાતો એક શબ્દ આપો એને કહેવાય અખોવન શું તો કે જેનું એકેય સંતાન ગુજરી ગયું ન હોય તે અખોવન આગળ જોઈએ જીવનનો આનંદ રખડવાનો આનંદ જેવા લલિત નિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર કાકા સાહેબ કાવલકરનું મૂળ નામ શું છે બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર ગાંધીજીએ તેઓને સવાઈ ગુજરાતી તરીકે નવાજેલા હતા તો સવાઈ ગુજરાતી તરીકે પણ કાકા સાહેબ કાલેલકરને ઓળખવામાં આવે છે અને હિમાલયનો પ્રવાસ છે તેની ખૂબ જ ફેમસ કૃતિ છે અને તે વારંવાર પૂછાતી હોય છે તો યાદ રાખવું જન્મસ્થળ પણ તેનું પૂછાતું હોય છે તો જન્મ તેમનો મહારાષ્ટ્રના સતારામાં તો એ પણ તમારે યાદ રાખવું મુકુંદરાય ખેમી જક્ષણી કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે તો એ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક રાવી પાઠક મુકુંદરાય ખેમી જક્ષણી અને કોદર વગેરે જેવી વાર્તાઓના લેખક રાવી પાઠક માહિતી અ સોનેટ ઇટાલીમાંથી આવેલો ચૌદ લીટીનો કાવ્ય પ્રકાર છે માહિતી બ સોનેટ શુદ્ધ પ્રણય કાવ્ય છે તો હવે ચાર ઓપ્શન આપેલા છે શું જવાબ આવશે અ સાચું છે અને બ ખોટું છે એટલે કે સોનેટ છે તે ઇટાલીમાંથી આવેલો ચૌદ લીટીનો કાવ્ય પ્રકાર છે યાદ રાખવું સોનેટ ક્યાંથી લેવામાં આવેલો છે તો ઇટાલીમાંથી કેટલી લીટીઓ હોય છે ચૌદ લીટીઓ હોય છે અને બીજું છે તે ખોટું છે આગળ જોઈએ જીવમાં જીવ આવવો એટલે શું તો શાંતિ થવી જીવમાં જીવ આવવો એટલે શાંતિ થવી થશે ધૂમકેતુ ધુમાડો એ જ તેનો કેતુ એટલે કે વાવટો છે સમાસ ઓળખાવો ધૂમકેતુ મતલબ શું થાય તો કે ધુમાડો એ જ તેનો કેતુ એટલે કે વાવટો છે કયો સમાસ થશે કર્મધારાય સમાસ પણ થશે અને તત્પુરુષ પણ થશે એટલે કર્મધારાઇ તત્પુરુષ થશે જો અંગ્રેજી મૂળાક્ષરોને ઉલટા ક્રમમાં લખવામાં આવે ત્યારે સોળમા ક્રમના અક્ષરથી જમણી બાજુનો ચોથો અક્ષર કયો હશે પહેલાં તો અંગ્રેજી મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ એબીસીડી છે તેને ઉલટા ક્રમમાં લખવાના છે એટલે જેડથી એ સુધી લખવાના છે પછી સોળમો ક્રમ કયો આવે અને તેના પછી જમણી બાજુએ જોઈએ તો ચોથો અક્ષર કયો થશે ઓ થશે તમે કરી અને જોઈ શકો છો માહિતી અ ગુજરાતી સાહિત્યના ઈસવીસન પચાસ થી ઓગણીસો પચાસ ના સમયગાળાને નર્મદ યુગ ગોર્ધન યુગ અને ગાંધીયુગ કહેવાય છે તો એ સાચું છે અઢારસો પચાસ થી ઓગણીસો પચાસમાં ક્યાં ક્યાં આવી ગયા નર્મદ યુગ ગોર્ધન યુગ અને ગાંધીયુગ આવી ગયા માહિતી બ મહિપતરામ નવલરામ અને દુર્ગારામ ગોવર્ધન યુગના સાહિત્યકારો છે તો એ પણ સાચું છે એટલે જવાબ આવશે અ અને બ બંને સાચા છે જય જય ગુજરાત દીપે અરુણ પ્રભાત આ પંક્તિ કોની છે આ પંક્તિ છે તે કવિ નર્મદની છે ઘણી વખત પૂછાયેલી પંક્તિ છે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત નીચેના શબ્દોમાંથી અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે મહિપતિ છે તે અર્થની રીતે જુદો પડે છે જ્યારે પ્રાણપતિ ભૂપતિ અને નૃપતિ ત્રણનો મતલબ એક થાય છે રાજા થાય છે સંધિ છૂટી પાડો દુષ્ટ દુષ્ટની સંધિ કઈ રીતે છૂટી પડશે તો આ રીતે છૂટી પડશે દુ પ્લસ સ પ્લસ ટ ગુજરાતી સાહિત્યકાર નાનાલાલનું તખલ્લુસ જણાવો તો પ્રેમ ભક્તિ તે નાનાલાલનું તખલુસ છે તખલુસનો આપણે ખૂબ જ મોટો વિડીયો બનાવેલો છે લગભગ બધા જ સાહિત્યકારોના તખલ્લુસ તેમાં આવરી લીધેલા છે જો એ વિડીયો જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો તમને ખૂબ જ ઉપયોગી થશે કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું માટે એક શબ્દ આપો તેને શું કહેવાય અનુપમ કહેવાય કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું અનુપમ શબ્દકોષના ક્રમમાં ગોઠવતા કયો શબ્દ પહેલો આવે ચાર શબ્દો આપેલા છે તેમાં જ્ઞાતિ છે તે પહેલો આવે કેમકે ગ પછી આનો સમાવેશ થાય છે અને બીજા બધા છે તે પાછળ આવે છે તો ખાસ યાદ રાખવું આને છેલ્લે કરવાનું નથી આ પેલા આવશે આવા પ્રશ્નો છે વારંવાર પૂછાતા હોય છે તો ખાસ યાદ રાખવું હેડક્લાર્ક પરીક્ષા વર્ગ ત્રણ બે હજાર અગિયાર માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામી ક્યુ છે નવનીત સમર્પણ છે નવનીત અને સમર્પણ ભારતીય વિદ્યાભવન છે તે મુંબઈમાં આવેલું છે અને કનૈયાલાલ મુનશી દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું સામયિક યાદ રાખવું નવનીત સમર્પણ આગળ જોઈએ ઘટમાં ઘોડા થનગને આતમવિંજે પાંખ અણદિથેલી ભોમ પર યૌવન માંડે આંખ પંક્તિઓના રચિતા કવિ એટલે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ ફેમસ આ પંક્તિ છે ઘટમાં ઘોડા થનગને ભોમ પર યોવન માંડે આંખ લક્કડ ખોદના રહેઠાણને શું કહેવાય તો લક્કડ ખોદનું રહેઠાણ છે તેને બખોલ કહેવાય શું કહેવાય બખોલ અડધી સદીની વાંચની યાત્રાના સંપાદક કોણ છે અડધી સદીની વાંચન યાત્રા મહેન્દ્ર મેઘાણી જેનું હાલ જ નિધન થયેલું છે તો તેવા મેઘાણીના પુત્ર છે મહેન્દ્ર મેઘાણી ટૂંકી વાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ ક્યા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો મધુરાઈ ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે રમેશ પારેખ જો છ અક્ષર થાય છે રમેશ પારેખ એ રીતે પણ તમે યાદ રાખી શકો રમેશ પારખ છ અક્ષરનું નામ તેમાં તેના કાવ્ય સંગ્રહ છે તે તેનો સંગ્રહ કરવામાં આવેલો છે રમેશ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઉમાશંકર જોશીનું તખલ્લુસ શું છે વાસુકી છે વાસુકી ઉમાશંકર જોશીનું તખલ્લુસ ઘણી વખત પૂછાયેલું છે યાદ રાખી લેવું ઓગણીસો જ્ઞાનપીઠ એવોર્ડ છે તે ઉમાશંકર મળેલો છે તેમની કૃતિ નિશ્ચિત માટે ટોટલ ચાર વ્યક્તિઓને આજ સુધીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા છે એ તમારે યાદ રાખવા નીચેના પૈકી કયો શબ્દ રાતનો પર્યાય નથી દામીની છે તે રાતનો પર્યાય નથી એટલે કે સમાનાર્થી શબ્દ નથી તો રાતના સમાનાર્થી શબ્દ ક્યાં ક્યાં છે યામિની અને સરી તે રાતના પર્યાય શબ્દો છે નીચેના પૈકી કઈ જોડણી સાચી છે નિરીક્ષક કઈ રીતે લખાય આ રીતે લખાશે ની રસ્વ આવશે અને રી છે તે દીર્ઘય આવશે ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે ગુજરાતનો નાથ કનૈયાલાલ મુનશી જય સોમનાથ કનૈયાલાલ મુનશી તો કનૈયાલાલ મુનશીની લગભગ બધી કૃતિઓ પૂછાતી હોય છે તો એક વખત તે બધી જોઈ લેવી નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે કાકા સાહેબ કાલેલકર છે તે જાણીતા નિબંધકાર છે બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર માતેમાં કયો અલંકાર છે અનન્વય અલંકાર છે હિમાલય એટલે હિમાલય ગાંધીજી એટલે ગાંધીજી આ બધા એ છે અનન્વય અલંકારના ઉદાહરણો છે ત્યારે અનન્વય અલંકાર બને છે શિક્ષક અભિયોગ્યતા કસોટી તાટ ધોરણ નવ થી બાર પ્રશ્નપત્ર એક અઢાર બાર બે હજાર ના રોજ લેવાયેલા પેપરના પ્રશ્નો આપણે જોઈએ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્યના આ પ્રશ્નો પૂછાયેલા છે કમા મુનશીની કઈ નવલકથા ફિલ્મ બનાવવામાં આવી હતી તો જય સોમનાથ ઉપરથી ફિલ્મ બનાવવામાં આવેલી છે એ સિવાય લોપા મુદ્રા કનૈયાલાલ મુનશીની કૃતિ છે પૃથ્વી વલ્લભ છે તપસ્વીની છે તો એ પણ તમારે યાદ રાખવી આ પણ વારંવાર પૂછાતી હોય છે પૂછવામાં આવે પૃથ્વી વલ્લભ કોની કૃતિ છે તો કમા મુન્શીની અને પૃથ્વી વલ્લબ કઈ રીતે લખેલું છે એ પણ તમે અહીં જોઈ લેજો શ્રી ઉમાશંકર જોશીની નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિને એવોર્ડ મળેલો છે તો નિશ્ચિત કૃતિને એવોર્ડ મળેલો છે ઓગણીસો ને સડસઠમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ખાસ યાદ રાખવી નિશ્ચિત કૃતિ નીચેના વાક્યમાં આપેલી ખાલી જગ્યામાં કયો વિકલ્પ પસંદ કરશો દહાડો ઘણો ચડ્યો હતો તેથી દેવના ખાલી જગ્યા ઘી અને વાટ બેવું થઈ રહ્યા છે થઈ રહ્યા હતા શું જવાબ આવશે સાચો જવાબ આવશે દીવામાંથી દહાડો ઘણો ચડ્યો હતો તેથી દેવના દીવામાંથી ઘી અને વાટ બેવું થઈ રહ્યા હતા આગળ જોઈએ આગળ કૌંસમાંથી આપેલા વાક્યના અનુસંધાનમાં પછીના વાક્યની ખાલી જગ્યામાં આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરશો પાલખા પાસે દીવો મૂકે છે તો દેવ ન મળે ડોસીના દિલમાં ખાલી જગ્યા પડ્યો શું પડ્યો ત્રાસ પડ્યો ખાલી જગ્યામાં આવશે ત્રાસ નીચેના વાક્યોમાં આપેલા રેખાંકિત શબ્દને સ્થાને નીચેના વિકલ્પોમાંથી કયો વિરુદ્ધાર્થી શબ્દ પસંદ કરશો મકાનનો અણઘડ આકાર સૌનું ધ્યાન ખેંચતો હતો અણઘડ છે તેનું વિરુદ્ધાર્થી શું થશે સુડોળ થશે નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં આપેલા વિકલ્પમાંથી કયો માન્ય જોડણી વાળો શબ્દ પસંદ કરશો વાક્ય છે તેણે જોયું તો મેદાનમાં ખાલી જગ્યા ઉભરાતું હતું જવાબ આવશે કીડિયારું શું ઉભરાતું હતું કીડિયારું ઉભરાતું હતું નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી ક્યુ વિરામ ચિહ્ન મૂકશો મારું ધ્યાન દોરવા તેણે કહ્યું સાંભળો છો તો અહીં શું આવશે કહ્યું ની જગ્યાએ ત્યાં આવશે ગુરુ વિરામ રેખાંકિત શબ્દ પછી અહીં ગુરુ વિરામ આવશે રેખાંકિત શબ્દ સમૂહ માટે કયો એક શબ્દ વિકલ્પમાંથી પસંદ કરશો મારા મા બાપ ધર્મમાં નિષ્ઠા શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવનાર હતા તો તેને શું કહેવાય શ્રદ્ધાળુ કે સોરી ધાર્મિક કહેવાય ધાર્મિક એટલે શું તો કે ધર્મમાં નિષ્ઠા શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોય તેને શું કહેવાય ધાર્મિક એટલે કે મારા મા બાપ ધાર્મિક હતા એટલું કહીએ તો ચાલે કોશમાં આપેલ આગળના વાક્યના અનુસંધાનમાં પછી આવતા વાક્યમાં વચ્ચે એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે કયા શબ્દ પછી અટકશો એને મોઢે વાર્તા સાંભળવી મને ગમતી પણ ચોપડી આમ પકડે એ મારાથી કેમ કર્યું સહ્યું જતું નહીં તો શું આવશે તેમાં પકડે જવાબ આવશે તો અહીં પકડે પછી અટકશે નીચેના વાક્યમાં વચ્ચે માત્ર એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે કયા વિકલ્પ પછી અટકશો એક દિવસ સો માઈલની ઝડપે આવેલું પવનનું વાવાઝોડું સેતુ કરાઈની થોડી જમીન સાથે વાહનને પણ તાણી ગયું તો શું ક્યાં અટકશો વાવાઝોડું પછી અહીં અટકશો આગળ જોઈએ નીચે આપવામાં આવેલી ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકશો એમની નજીક કેટલી બધી શીતળતા અનુભવાય છે ખાલી જગ્યા આપોઆપ સમી જતા અનુભવાય છે તો જવાબ આવે ઉદ્વેગો ઉદ્વેગો આપોઆપ સમી જતા અનુભવાય છે નીચે આપવામાં આવેલ રેખાંકિત સ્થાને વિરોધી અર્થ સૂચવવા આપવામાં આવેલો કયો વિકલ્પ પસંદ કરશો એને સીધાપણું કોઈને સમજાતું ન હતું એનું સીધાપણું છે તે કોઈને સમજાતું ન હતું જો અહીં પ્રશ્ન આડકતરી રીતે પૂછવામાં આવે છે એ પણ તમારે યાદ રાખવો આ પ્રશ્ન તમારો ટાઈમ વધારે ખાય છે બાકી અહીં ડાયરેક્ટ પૂછવામાં આવે કે ભાઈ સીધાપણાનું વિરુદ્ધાર્થી શું થાય ખાલી પ્રશ્ન એટલો જ છે સીધાપણું છે તેનું વિરુદ્ધાર્થી શું થાય જવાબ આવે ઊંધાપણું ખાલી એટલો પ્રશ્ન છે પણ તમને લાંબા પ્રશ્નો એ માટે મૂકવામાં આવે કે તમારો ટાઈમ લે અને છેલ્લે તમારો ટાઈમ ઘટે તો આવા પ્રશ્નોમાં ખાસ એક વખત નજર મારીને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે શું પૂછેલું છે તો કે સીધાપણોનું વિરુદ્ધાર્થી પૂછેલું છે બધા જ આગળ જોયા એ પણ પ્રશ્નો એવા છે તો તમને ખ્યાલ હોવો જોઈએ નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો વિકલ્પ મૂકવાનું પસંદ કરશો સહિષ્ણુતાનું સક્રિય સ્વરૂપ એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ રીતે પણ આ પૂછી શકાય સર્વધર્મ સંભાવ ધર્મ સહિષ્ણુતાનું સક્રિય સ્વરૂપ એટલે શું થાય સર્વધર્મ સંભાવ નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દને સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો રામના દરબારમાં જનારે દરબારની રીતભાત જાણવા સોરી જાણવી જોઈએ પણ કૃષ્ણના અંતઃપુર સુધી ચિથરીઓ સુદામો પહોંચી જાય તો અંતઃપુર એટલે શું થાય અંતરના પ્રવાહ ખાલી પ્રશ્ન એટલો જ છે અંતર એટલે શું અંતરના પ્રવાહ પણ તમને એટલું લાંબુ પૂછવામાં આવે છે તો આ રીતના પ્રશ્નો પણ બને છે તમારે ખાસ ધ્યાન રાખવું પરીક્ષા આપતી વખતે નીચેના વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દસમૂહ માટે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરશો જે સ્ત્રી કેળવણી લેશે તે સામાન્ય રીતે ખરાબ રસ્તે ચડશે નહીં કારણ કે તેનામાં વિવેક જાગૃત થયો હશે તો ખરાબ રસ્તે એટલે શું થાય એનું કુમાર્ગે થાય ખરાબ રસ્તે એટલે શું કુમાર્ગે ખાલી એટલો પ્રશ્ન છે નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો શબ્દ મૂકવાનું પસંદ કરશો હિન્દુ ધર્મમાં પત્નીને અર્ધાંગીની કહે છે કારણ કે તે ખાલી જગ્યા છે તો તે શું છે પૂરક છે નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં નીચેનામાંથી કયો શબ્દ સમૂહ પસંદ કરશો ભવાનને સંસારની માયા મેલી સાધુ થઈ જવાનું મન થયેલું પણ ભલીએ ખાલી જગ્યા ત્રણ ત્રણ દીકરાની સોપના કરેલી જવાબ આવશે મરતા મરતા સી ઓપ્શન બે બંનેની માથે અનુસ્વાર આવે છે મરતા તાની માથે નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં નીચેનામાંથી કયા શબ્દો પસંદ કરશો ડોસાની પથારીએ દાદર કને અને એની ખાલી જગ્યા ક્યારેક રંગમાં આવે તો ડોસો હાલરડું લલકારે તો ખાલી જગ્યામાં આવશે હામે પારણું એની હામે પારણું નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં એ અન્ય ભાષાનો કયો નકાર દર્શક શબ્દ પસંદ કરશો વગત તળાવની વચ્ચોવચ થઈ ચતાપાટ સ્થિર થઈ જાય ત્યારે અમારા આશ્ચર્યની અવધિ ખાલી જગ્યા રહે તો શું આવશે ના ખાલી જગ્યા એટલે કે અવધિ ખાલી જગ્યામાં આવશે ના અવધિ ના રહે નીચેના વાક્યમાં જગ્યા માટે કયો માન્ય જોડણી વાળો શબ્દ પસંદ કરશો મારી નિર્ધનતામાં રોજડા હું રોતો હતો એથી એમના મનમાં મારા તરફ કાંઈ જગાડવા માંગતો હતો જવાબ આવશે સહાનુભૂતિ શું જગાડવા માંગતો હતો સહાનુભૂતિ જગાડવા માંગતો હતો નીચેનું વાક્ય મોટેથી વાંચતી વખતે એક જ વખત અટકવાનું હોય તો ક્યાં અટકશો વાક્ય છે એકવાર મારા હાથમાંથી આ વાત ગઈ તો પછી વસંતની અને ફાંસીની દોરડાની વચ્ચે હું પણ ઊભો નહીં રહી શકું તો ક્યાં અટકશો આ વાત ગઈ પછી મોટેથી બોલશો ત્યારે અહીંથી અટકશો નીચેનું વાક્ય મોટેથી વાંચવાનું હોય અને એક જ વખત અટકવાનું હોય તો ક્યાં અટકશો કીર્તિદેવની મોહક બાલિકા સમી મુખ મુદ્રા કોણ જાણે કેમ તેના મનમાં રમી રહી હતી ક્યાં અટકશો મુખ મુદ્રા એ અટકશો અહીં નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરોધી અર્થવાળો શબ્દ મૂકવો હોય તો કયો મૂકશો એટલે ખાલી વિરોધી દુર્ગંધનું વિરોધી પૂછેલું છે સુગંધ થશે વાક્ય આપેલું છે ઝૂંપડીમાં ચારે બાજુ બધે દુર્ગંધ ફેલાઈ ગઈ ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે આવો પ્રશ્ન પૂછાય તો ફટાફટ મગજ તેજ થઈ જવું વાક્યમાં રેખાંકિત કરેલી જગ્યાએ રેખાંકિત કરેલા શબ્દ પછી નીચેનામાંથી ક્યુ વિરામ ચિહ્ન મૂકશો વાક્ય આપેલું છે રમઝુને દુનિયામાં બે જ પાત્રો જોડે દિલગી બંધાઈ ગઈ હતી કે એક તો મીર કુટુંબમાં વારસામાં મળેલી શરણાઈ અને બીજી દીકરી શકીના તો અહીં શું આવશે ગુરુ વિરામ આવશે નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો બંધ બેસતો શબ્દ પસંદ કરશો ખાલી જગ્યા બાળકોની બોલીને કારણે થતી ભૂલો શિક્ષક અવશ્ય સુધારશે જવાબ આવશે ગામડાના ગામડાના બાળકોની બોલીને કારણે થતી ભૂલો શિક્ષક અવશ્ય સુધારશે નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો બંધ બેસતો શબ્દ પસંદ કરશો ખાલી જગ્યા પોતાને વારસામાં મળેલી નબળાઈઓ નડતી હતી તેનો ઉપાય શોધ્યો તે સભાન હતો જવાબ આવશે મોહને મોહને પોતાને વારસામાં મળેલી નબળાઈઓ નડતી હતી તેનો ઉપાય શોધ્યો આગળ જોઈએ નીચેના વાક્યમાં કયો માન્ય જોડણી વાળો શબ્દ પસંદ કરશો હીરા કડિયાની ખાલી જગ્યા જોઈ ગોરો સાહેબ તો તો આભો બની ગયો શું આવશે કારીગીરી અહીં બેઝિકલી શું પૂછેલું છે કારીગીરીની જોડણી પૂછેલી છે કારીગીરી કઈ રીતે લખાય તો કારીગીરી આ રીતે લખાય ખાલી પૂછેલું હોય નીચેનામાંથી સાચી જોડણી કઈ છે તો જવાબ આવે કારીગીરી એટલો જ પ્રશ્ન બને છે કરેલા ઉપકાર ભૂલી જનાર અથવા ઉપકાર પર અપકાર કરનાર માટે નીચેનામાંથી કયો શબ્દ વપરાય છે ઘણી વખત પૂછાયેલો છે કૃતઘ્ન વપરાય છે શું કહેવાય કૃતજ્ઞ ઉપકાર ઉપર અપકાર કરનાર કૃતજ્ઞ અથવા તો કરેલો ઉપકાર હોય તેને ભૂલી જનાર એટલે કૃતજ્ઞ નરી આંખે જોવા મુશ્કેલ એવા સૂક્ષ્મજીવને શું કહે છે જીવાણુ કહે છે શું કહે છે જીવાણું અહીં ભાંગી નાખવું એટલે મોટા મોટો આઘાત છે પહોંચાડવો તેને શું કહેવાય અહીં ભાંગી નાખવું નીચેનામાંથી કયો એક રૂઢિપ્રયોગ અન્ય ત્રણથી જુદો અથવા અલગ અર્થ વ્યક્ત કરે છે જીવ ઠેકાણે રહેવો તે અલગ પડે છે જ્યારે જીવ તાળવે ટંગાવો જીવ દોરીએ વીંટાવો જીવ પડી કે બંધાવો તે ત્રણેયનો મતલબ એક થાય છે અને જીવ ઠેકાણે રહેવો તે અલગ

નડિયાદમાં તેમનો જન્મ થયો હતો ગોવર્ધન રામ ત્રિપાઠીનો જન્મ અને બીજા જે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે તેમનો જન્મ પણ નડિયાદમાં થયો હતો એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એમનો પણ નડિયાદમાં થયો હતો હાથીના માથા પર બે બાજુ ઉપસી આવેલા ભાગ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો તો તેને કહેવાય કુંભસ્થળ જે હાથી હોય ને તેના માથા ઉપર બંને બાજુએ એ ઉપસી આવેલો ભાગ હોય આગળના ભાગમાં તમે જોવું તો ઉપસી આવેલો ભાગ હોય તેને શું કહેવાય કુંભસ્થળ કહેવાય અટાણે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો અટાણે એટલે શું કે અત્યારે તળપદો શબ્દ છે અટાણે અજાત શત્રુ શબ્દનો સાચો અર્થ શોધો અજાત શત્રુ એટલે કે જેનો કોઈ શત્રુ નથી તેવા જેનો કોઈ શત્રુ નથી તે પલાકુ શબ્દમાં કયો અર્થ રહેલો છે આંકના પાડાનો પ્રશ્ન એને કહેવાય પલાકુ આંકના પાડાનો પ્રશ્ન નરસિંહ મહેતાએ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે સુદામા ચરિત્ર જો હવે આખ્યાન એક અલગ મુદ્દો છે સૌપ્રથમ આખ્યાન કોણે લખ્યું નરસિંહ મહેતાએ લખ્યું આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ભલણ ઓળખાય છે આખ્યાન સૌથી વધારે કોના વખણાય છે તો પ્રેમાનંદના વખણાય છે આ ત્રણ પ્રશ્નો વારંવાર પૂછાય છે ખાસ યાદ રાખવા હવે નરસિંહ મહેતાએ પ્રથમ આખ્યાન લખ્યું ક્યુ લખ્યું સુદામા ચરિત્ર અથવા તો એવું પૂછવામાં આવે ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન ક્યુ છે તો પણ તમારે જવાબ આવશે સુદામા ચરિત્ર અખો કયા સાહિત્ય સ્વરૂપ માટે પ્રખ્યાત છે તો છપ્પા માટે તેઓ પ્રખ્યાત છે ચાપખા કોના હોય છે તો ધીરા ભગતના હોય છે ગરબા છે તે મેવાડા વલ્લભ મેવાડા ભટ્ટના ગરબી પૂછે તો દયારામ યાદ રાખવું અને આખ્યાન છે કોના વખણાય છે તો પ્રેમાનંદના એ આપણે આગળ વાત કરી ગયા આગળ જોઈએ પડો વજોડવો રુધિપ્રયોગનો અર્થ કયો છે ધોલ વગડાવી લોકોમાં જાહેરાત કરવી તેને શું કહેવાય પડો વજોડવો ઢોલ વગડાવીને લોકોમાં જાહેરાત કરવી કવિ શામળના આશ્રયદાતા કોણ હતા રખીદાસ હતા કવિ શામળના આશ્રયદાતા સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે તો સોનેટ છે તે ચૌદ લીટીનો કાવ્ય પ્રકાર છે અને ઇટાલીમાં તેનો ઉદ્ભવ થયેલો ગણાય છે વનાંચલ કૃતિના લેખક કોણ છે જયંત પાઠક વનાંચલ પ્રકાશ શબ્દ માટે કયો શબ્દ સમાનાર્થી નથી જો એ નથી પૂછેલું છે તો અંધકાર છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે એટલે જવાબ આવશે અંધકાર તે સમાનાર્થી શબ્દ નથી હવે સમાનાર્થી શબ્દ ક્યાં ક્યાં છે અજવાળું એટલે પ્રકાશ તેજ એટલે પ્રકાશ અને જ્યુતિ એટલે પ્રકાશ થશે તાસી શબ્દનો અર્થ જણાવો તાસી એટલે થશે ગુડલક તાસી એટલે ગુડલક માતાનું સ્મારક કૃતિ કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ એકમાંથી લીધેલું છે માતાનું સ્મારક મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું આગળના પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડિયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપણે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે જેની અંદર ગુજરાતી સાહિત્યના ને ગુજરાતી વ્યાકરણના પણ ઘણા બધા ટોપિક છે તે આપણે આવરી લીધેલા છે જો જોવાના બાકી હોય તો એ પણ તમે જોઈ શકો છો ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા વિડીયો જોઈ શકો છો જે લેટેસ્ટ વિડીયો છે અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અને તમે અલગ અલગ વિષયવાર પ્રશ્નો અને તેના ઉત્તર જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી પેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો